હેલો જી ગુડ મોર્નિંગ વેલ્કમ ટુ એક્ઝામ ટુડેટિવસોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે મિત્રો ટોપિક પર આવીએ છવ્વીસ જુલાઈ બે ત્રેવીસ ક્વેશ્ચન નંબર વન છે હાલમાં ઇન્કમ ટેક્સ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો વાત એ છે આઈકર દિવસની અથવા તો ઇન્કમ ટેક્સ દિવસની ઇન્કમ ટેક્સ દિવસ દર વર્ષે ચોવીસ જુલાઈના રોજ મનાવવામાં આવે છે ફ્રેન્ડ ચોવીસ જુલાઈએ સર જેમ્સ વિલ્સન દ્વારા અઢારસો સાહીઠના રોજ ઇન્કમટેક્સ પ્રવધાન લાગુ કરવામાં આવ્યું હતું તો તે દિવસથી આ ઇન્કમટેક્સ દિવસ મનાવવામાં આવે મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેસની વાત થઈ છે હાલમાં તો તેવીસ જુલાઈએ રાષ્ટ્રીય પ્રસારણ દિવસ મનાવાયો બાવીસ જુલાઈએ નેશનલ મેંગો દિવસ મનાવાયો વીસ જુલાઈએ વિશ્વ ચેસ દિવસ અઢાર જુલાઈએ નેલ્સન મંડેલા દિવસ સત્તર જુલાઈએ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખો નેશિયામાં કયા દેશે બ્રિક્સ સમૂહમાં સામેલ થવા માટે આવેદન કર્યું છે તો ફ્રેન્ડ બ્રિક્સ બ્રિક્સની વાત કરીએ પહેલા તો બ્રાઝિલ રશિયા ઇન્ડિયા ચાઇના અને સાઉથ આફ્રિકા આ પાંચ દેશોનો સમૂહ છે બ્રિક્સ હવે આમાં મિત્રો બે હજાર છ સુધીમાં બરાબર બે હજાર છ સુધીમાં જે છે આ દેશ હતો બ્રિક બી આર આઈ સી એટલે કે બ્રાઝિલ રશિયા ઇન્ડિયા અને ચાઇના આ ચાર દેશોનું આ સદસ્ય દેશોનું સમૂહ હતું સાઉથ આફ્રિકા બે હજાર દસમાં જોડાયો બે હજાર દસની અંદર આમ કોણ જોડાયું છે સાઉથ આફ્રિકા જોડાયું એટલે આ થઈ ગયું બ્રિક્સ હાલમાં અલ્જીરિયા દેશ જે છે એને બ્રિક્સ સમૂહમાં સામેલ થવા માટે આવેદન કર્યું છે હાલમાં કયા જિલ્લામાં પીએમ મિત્રા પાર્કની સ્થાપના માટે ગુજરાત સરકાર અને ભારત સરકારે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે તો ફ્રેન્ડ પહેલી વાત કરીએ તમને પીએમ મિત્રા આનું પૂરું નામ છે પ્રધાનમંત્રી મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિગાર્ડ્સ એન્ડ અપીરિયલ બરાબર તો ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે મિત્રો ગુજરાતનો નવસારી શહેર બરાબર નવસારીનું જૂનું નામ છે નવસારી કા જે દાંડી માર્ગ છે મિત્રો જે દાંડી છે એ આ નવસારીમાં આવેલું છે એ પણ તમારે યાદ રાખવાનું છે

ઓડિશા સરકારે એક મરા ઓડિશા જે છે એક મરા પરિયોજનાથી જોડાયો મો જંગલ જામી યોજના ઓડિશા સરકારે શરૂ કરી છે કુઈ ભાષાને કઈ ભાષાનું નામ યાદ રાખવાનું કુઈ ભાષાને આઠમી અનુસૂચિમાં સામેલ કરવાના પ્રસ્તાવને હાલમાં ઓડિશા સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી પ્રથમ એઆઈ એન્કર લીઝાનું અનાવરણ હાલમાં ઓડિશામાં કરવામાં આવ્યું છે

સંમેલન કોલંબોમાં શરૂ થયું શ્રીલંકામાં રાષ્ટ્રીય પોષણ સપ્તાહ શરૂ થયું છે હાલમાં ભારતીય શ્રીલંકાને ભારતે શ્રીલંકાને એક બિલિયન ડોલરની ક્રેડિટ લાઇન આપી છે હાલમાં શ્રીલંકાની સુપ્રીમ કોર્ટે સમલૈંગિકતાને અપરાધની શ્રેણીમાંથી મુક્ત મન કરી દીધું છે હાલમાં કોણે નોયડાના ના રૂપમાં કાર્યભાર સંભાળ્યો તો આપણે નોઈડાની વાત કરીએ હા એક નોયડા છે જે દિલ્હી પાસે આવેલું છે આ નોઈડાનું પૂરું નામ છે મિત્રો ન્યૂ ઓખલા ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી બરાબર નોઈડાનું પૂરું નામ છે ન્યૂ ઓખલા ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી અને નોઈડાના સી બની ગયા છે હાલમાં લોકેશ એમ ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ લોકેશ એમ

ટ્રાન્સજેન્ડર જન્મ પ્રમાણપત્ર હાલમાં જારી કરવામાં આવ્યું છે રાજસ્થાનમાં જેને આ પ્રમાણપત્ર આપવામાં આવ્યું એનું નામ છે નૂર નૂર શેખાવત શેખાવત નામ છે છે અશોક ગેહલોત રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્ર અને કેપિટલ છે જયપુર હાલમાં રાજસ્થાન સરકારે ટીચર ઇન્ટરફેસ ફોર એક્સલન્સ કાર્યક્રમ શરૂ કરવાની પ્રસ્તાવને મંજૂરી આપી રાજસ્થાન સરકારે જનસન્માન વિડીયો પ્રતિયોગિતા શરૂ કરી દિવ્ય કલા મેળા જયપુરમાં આયોજિત કરાયું રાજસ્થાનના મુખ્યમંત્રીએ ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે તેર પોઈન્ટ અડતાલીસ કરોડ રૂપિયાને મંજૂરી આપી છે બ્રાયન ટેલરનું નિધન થયું છે તેઓ કોણ હતા હતા તો એક પ્રખ્યાત ઓસ્ટ્રેલિયન ઓસ્ટ્રેલિયન ક્રિકેટર બેટ્સમેન હતા બ્રાયન ટેબર હાલમાં એમનું નિધન થયું છે આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ નેક્સ્ટ હાલમાં ડીજીસીએ દ્વારા કયા રાજ્યમાં પ્રથમ ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશનની તાજેતરમાં મંજૂરી આપવામાં આવી છે

2023 मोनाको ग्रैंड प्रिक्स પણ જીત્યો મેક્સ વસ્ટેપે મિયામી ફોર્મ્યુલા 1 ગ્રાન્ડ પ્રિક્સ પણ જીત્યો તો એક બ્રિટિશ ગ્રાન્ડ પ્રિક્સ 2023 છે મિત્રો એ પણ મેક્સ વસ્ટેપે જ જીત્યો તો એટલે તમારે આંખ બંધ કરીને મેક્સ વસ્ટેપન વિશે યાદ રાખવાનું નેક્સ્ટ આલ માં કયા રાજ્યમાં મુખ્યમંત્રી ક્ષેત્ર સુરક્ષા યોજના લાગુ થશે તો ખેતરમાં સુરક્ષા બરાબર ઉત્તર પ્રદેશ દ્વારા શું થશે તો ફોર એક્ઝામ્પલ કોઈ ખેતર હોય છે બરાબર આ ખેતર છે આ ખેતરને નીલ ગાય હોય અથવા તો લોકલ ગાય હોય અથવા બીજા કોઈ પણ જે જાનવર પશુ હોય એનાથી ખેતી બચાવવા માટે જે ખેતર હોય છે એની ચારે બાજુ મિત્રો ફેન્સિંગ લગાડવા માટે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા मदद करवामा आउसे बराबर यूपी सरकार द्वारा मदद करवामा आउसे अब मित्रों बात है चे यूपी नी तो यूपी ना सीएम छे योगी आदित्यनाथ कौन छे सीएम योगी आदित्यनाथ यूपी ना सीएम छे मित्रों योगी आदित्यनाथ राज्यपाल छे आनंदीबेन पटेल કેપિટલ છે લખનઉ હાલમાં વિશ્વનો સૌથી મોટો આંતરરાષ્ટ્રીય મંદિર સંમેલન અને એક્સપો વારાણસીમાં આયોજિત કરાશે ભારતનો પ્રથમ વૈદિક થીમ પાર્ક નોઈડામાં બનશે યુપી સરકારે 800 મેગા વોટની બે તાપ વિદ્યુત પરિયોજનાને મંજૂરી આપી લખનઉનો લિટરેસી હાઉસ મ્યુઝિયમ અને પર્યટન સ્થળ બનશે યુપી સરકાર માઇક્રો ડેરીની સ્થાપના કરશે નિશાલમાં કયા રાજ્યની સરકારે સેમિકન્ડક્ટર નીતિનું અનાવરણ કર્યું છે તો સેમિકન્ડક્ટર આવે એટલે આપણા ગુજરાત નું નામ આવશે ગુજરાત રાઇટ આન્સર થશે સેમિકન્ડક્ટર નીતિનું હાલમાં અનાવરણ કરવામાં આવ્યું છે ગુજરાત સરકાર દ્વારા ફ્રેન્ડ ગુજરાત સીએમ છે ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત અને કેપિટલ છે ગાંધીનગર હાલમાં જી ટ્વેન્ટી નાણાં અને સેન્ટ્રલ બેન્ક પ્રતિનિધિઓની બેઠક ગાંધીનગરમાં થઈ બી એ ગિફ્ટ સિટીમાં આઈએફએસસી બેન્કિંગ યુનિટનું ઉદ્ઘાટન કર્યું ત્રીજી વ્યાપાર અને નિવેશ કાર્ય સમૂહની બેઠક કેવડિયામાં થઈ અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનાનો પાઇલટ પ્રોજેક્ટ ગુજરાતમાં લોન્ચ થયો ગુજરાત સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત વીમાની રાશિ બે ગણી કરી છે ઓપન નો ખિતાબ કોણે જીત્યો ખિતાબ કોણે જીત્યો તો એન્ડ્રી રૂબલેવ બરાબર એન્ડ્રી રૂબલેવ જે છે એમણે નાર્ડિયા ઓપન નો ખિતાબ જીત્યો છે હાલમાં એમણે કેસ્પર રૂડ ને હરાવ્યો ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ પણ હાલમાં કોણે

ભૌગોલિક કોર્ડિનેટ્સમાં રૂપાંતરિત કરે તમે ગૂગલ મેપ જે છે એનો બેસ્ટ એક્ઝામ્પલ લઈ શકો આના માટે તો જીએસટીએન એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્ક

હૈદરાબાદ હાલમાં હૈદરાબાદમાં વાર્ષિક બોનાલું સો ટકા વીમો નામ યાદ રાખજો શું નામ છે મુખરા મુખરા ગામ બરાબર તેલંગાણામાં એક હજાર વર્ષ જૂની મૂર્તિ કલાની ઓળખાણ કરવામાં આવી દેશની સૌથી મોટી પ્રાઇવેટ રેલ કોચ ફેક્ટરીનું ઉદઘાટન તેલંગાણામાં થયું છે નેશિયાળમાં જી ટ્વેન્ટી આપદા જોખમ ન્યૂનીકરણ કાર્ય છેલ્લી બેઠક ક્યાં થઈ તો જી ટ્વેન્ટી આપદા જોખીમ ન્યૂનીકરણ કાર્ય છેલ્લી બેઠક ક્યાં થઈ તો રાઈટ આન્સર થશે આમાં ચેન્નઈ ખાતે ચેન્નઈ તમિલનાડુનું પાટનગર છે નેશિયાળમાં કોણે આઠમા અને નવમાં સામુદાયિક રેડિયો પુરસ્કાર આપ્યા છે તો આઠમા અને નવમાં સામુદાયિક રેડિયો પુરસ્કાર કોણે આપ્યા અનુરાગ ઠાકુરે બરાબર ખેલ મંત્રી ખેલ અને યુવા બાબતોના મંત્રી છે અનુરાગ ઠાકુર તો ફ્રેન્ડ આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો પચીસ સાત બે હજાર ત્રેવીસ રિવિઝન ની તો રાષ્ટ્રીય પ્રસારણ દિવસ ત્રેવીસ જુલાઈએ મનાવાય ઇન્ડોનેશિયામાં ભારતના રાજદૂત બન્યા છે સંદીપ ચક્રવર્તી ગઈ સરકારે સીએમ રાઇઝ સ્કૂલ સ્થાપિત કરવાની જાહેરાત કરી તો મધ્યપ્રદેશ એશિયા સર્ફિંગ ચેમ્પિયનશિપનું આયોજન માલદીવમાં કરવામાં આવ્યું હાલમાં આવેલ ક્યુએસ બેસ્ટ સ્ટુડન્ટ સિટીઝ બે હજાર ચોવીસ રેન્કિંગમાં લંડન ટોપ પર રહ્યું ટોની બેનેટનું નિધન થયું છે તેઓ ગાયક હતા જેગુઆર લેન્ડ રોવરના સીઓ બન્યા છે એડ્રિયન માર્ડેલ વર્લ્ડ યુથ તિરંદાજી ચેમ્પિયનશિપનું આયોજન આયર્લેન્ડ ખાતે કરવામાં આવ્યું હાલમાં મલેરિયા અને ડેન્ગુથી નિપટવા માટે કયા રાજ્યમાં ગંગુસિયા માછલીનો ઉપયોગ કરાશે તો આંધ્રપ્રદેશ કયો દેશ પાકિસ્તાનને બે અબજ ડોલરના કરજો રિપીટ કરવા સહેમત થયા ચીન હાલમાં અમેરિકા કયા દેશને ચારસો મિલિયન ડોલરનું સૈન્ય સહાય પેકેજ આપશે તો યુક્રેનને હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાંચસો મેચ રમવા વાળા દસમા ખેલાડી બન્યા છે વિરાટ કોહલી કયા રાજ્યની સરકારે ચૌદ શહેરોમાં ત્રણસો એકાવન નગર વાટિકા વિકસિત કરશે તો ઉત્તર કયા મંત્રાલયના કલ્ચર વર્કિંગ ગ્રુપે લંબાની ઉત્પાદનો માટે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો સંસ્કૃતિ મંત્રાલય હાલમાં કયા રાજ્યમાં સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવા માટે સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને એકેડેમી બનશે તો બિહારમાં વાયુસેના દિવસ પરેડ અને ફ્લાયપાસ્ટનું ક્યાં આયોજન કરાયું હતું પ્રયાગરાજ ખાતે હાલમાં કોણે એઝ ધ વ્હીલ્સ ટર્ન્સ પુસ્તકનું વિમોચન કર્યું તો વેંકૈયા નાયડુએ ફ્રેન્ડ આ રિવિઝનના પ્રશ્નો ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયું ટેસ્ટ ક્રિકેટમાં છસો વિકેટ લેવાવાળા બીજા ફાસ્ટ બોલર કોણ બન્યા છે રાઈટ આન્સર તો બધો ઇંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડ બરાબર પ્રથમ હતા એન્ડરસન આજનો પ્રશ્ન છે દરિયાઈ માછલી ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં કયા સ્થાને છે એનો જવાબ કમેન્ટ બોક્સમાં જણાવજો ફ્રેન્ડ્સ એક્ઝામ ટુડની કરંટ અફેર્સની પીડીએફમાંથી દરેક એક્ઝામમાં સો ટકા કરંટ અફેર પૂછાયું છે તો પીડીએફ માટે નાઇન ફાઇવ વન ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર કોન્ટેક્ટ કરો થેન્ક યુ ફરી મળીશું નવા વિડિયો સાથે જય હિન્દ